ગુજરાત ખરા અર્થમાં સ્માર્ટ વિલેજીસ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે અને ડિજિટલ ઇન્ડિયા ગાથામાં તેણે નવા પ્રકરણની શરૂઆત કરી છે. અમદાવાદ સ્થિત નવ વાયરલેસ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે રાજ્યના અરવલ્લી જિલ્લાના ધનપુરા તાલુકામાં અંકૃત અને નવાનગર ગામમાં અદ્યતન લાઇફાઈ ટેકનોલોજી આધારિત ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમની ગોઠવણ કરી છે. આ ગોઠવણથી ગામડાઓની શાળાઓ, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ અને અન્ય સરકારી કચેરીઓ વર્તમાન ઇલેક્ટ્રોનિક પાવર લાઇન્સની તુલનામાં ઝડપી અને સુરક્ષિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રાપ્ત કરશે. નવ વાયરલેસ ટેકનોલોજી એશિયામાં લાઇફાઈ સેક્ટરમાં એકમાત્ર રજિસ્ટર કંપની છે. નવ વાયરલેસ કંપની અકૃત ગ્રામ પંચાયતથી 1.5 કિલોમીટરના અંતરે નવાનગર ગ્રામની પ્રાથમિક શાળા સુધી લાઇફાઈ વાયરલેસ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન સાથે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ ફાઇબર ઇન્ટરનેટ કનેક્ટિવિટી લંબાવી છે. લલિતાબેન એમ આકરું ગામના સરપંચ હું બોલું. મારા ગામમાં ટેકનોલોજી આવવાથી મને આનંદ થયો અને મારા ગામમાં સુવિધાઓ થાય એ મને બહુ આનંદ છે. તે માટે મેં આગ્રહ કર્યો ત્યાંથી સાહેબો આવી અને મારા ગામમાં ટેકનોલોજી શરૂ કર્યું. 3 દિવસમાં એમને શરૂઆત કરી અને રાત દિવસ કરી અને એમને આનંદથી કામ કર્યું તો એના લીધે મને ખૂબ આનંદ થયો. ઓકે, મારું નામ હાર્દિક સોની છે. હું આ કંપનીનો ચીફ ટેકનોલોજી ઓફિસર છું અને કો ફાઉન્ડર બી છું. કંપનીનું નામ છે નવ વાયરલેસ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, જે એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે જેમાં અમે વાયરલેસ કોમ્યુનિકેશન પર રિસર્ચ કરીએ છીએ. લાઇફાઈ એટલે લાઇટ ફિડિલિટી છે, જે લાઇટથી ડેટા ટ્રાન્સફર થાય છે. જેમ આપણે વાઇફાઈથી યુઝ કરીએ છીએ, એક વાઇફાઈ રાઉટર લગાવી દીધું, એક LED લાઇટથી તમે ડેટા ટ્રાન્સફર કરી શકો છો. એને કહેવાય છે લાઇટ ફિડિલિટી, લાઇફાઈ. મેઇન ઉદ્દેશ્ય એ છે કે જે ફાઇબર ઓપ્ટિક કનેક્ટિવિટી છે જે દરેક અર્બન એરિયામાં છે, જે રૂરલ એરિયામાં નથી પહોંચી, જેને પહોંચાડી રહ્યા છે ગવર્મેન્ટ ગુજરાત, તો એ કામગીરીને થોડું ફાસ્ટ થાય અને જલ્દીથી દરેક ગામડાઓમાં ઇન્ટરનેટ પહોંચે એ સુવિધાને પૂરી કરવા માટે મેં આ ટેકનોલોજીનો યુઝ કર્યો છે. અને આ ટેકનોલોજીના માધ્યમથી બધા ગામડાઓમાં ઇન્ટરનેટ બહુ ઝડપથી અને એકદમ ફાસ્ટ રીતે પહોંચી જશે. એટલે હજી સુધી આ તો એક પ્રોજેક્ટ અમે લોન્ચ કર્યો છે. આગળ જો તમે પ્લાનિંગ એવો છે કે ઝડપથી આ બધા ગામડાઓમાં, ગુજરાતના ગામડાઓમાં ઇન્ટરનેટ પહોંચાડીએ, એનું પ્લાનિંગ અત્યારે ડિસ્કશનમાં છે.